હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ડીટી પરમાર ગુજરાત વી વાર લર્નિંગ ધ સિરીઝ ઓફ ફંક્શન તો વિદ્યાર્થી મિત્રો આપણે એક ફંક્શનની સિરીઝનો અભ્યાસ કરી રહ્યા હતા તો આજે આપણે એક નવા જ ફંક્શનનો અભ્યાસ કરીશું જેનું નામ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી તો કે સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવી જોઈએ સૌ પ્રથમ તો કે યુઝ ઓફ ધીસ ફંક્શન મીન્સ યુઝ ઓફ એક્સપ્રેસિંગ પોસિબિલિટી તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ ક્યારે કરી શકાય તો કે સંભાવનાઓ કે શક્યતાઓનો નિર્દેશ કરવા માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ થાય છે તો એને જરાક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કે રાજેશ મે વિઝિટ ધ હોસ્પિટલ તો કે રાજેશ કદાચ હોસ્પિટલની મુલાકાત લેશે તો આ એક સંભાવના છે શક્યતા છે એની મુલાકાત લેશે જ એવું જરૂરી બનવાનું નથી કદાચ હોસ્પિટલની મુલાકાત લેશે જોઈએ એક્ઝામ્પલ એના પછીનું નેક્સ્ટ તો કે કિશન વોઝ ઇન અહેમદાબાદ યસ્ટરડે તો કે કિશન ગઈકાલે અમદાવાદ હતો હી માઇટ વિઝિટ હતું કદાચ તેણે પ્રાણી સિંગની મુલાકાત લીધી હોત તો એ પણ એ સંભાવના હતી કે અમદાવાદમાં હતો એટલે કદાચ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોત તો અહીં તમે જોઈ શકો છો કે સંભાવનાઓ કે શક્યતાઓનો નિર્દેશ કરવા માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ કેટલા કીવર્ડ્સ છે તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન જે છે એને ઓળખવું કેવી રીતના એના માટેના ચાવીરૂપ શબ્દો કયા તો કે માત્ર ને માત્ર બે શબ્દો છે જેમ કે મે અને માઇટ મે અને માઇટ આ શબ્દો દ્વારા તમે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનને તમે ઓળખી શકો છો જે કી વર્ષ એને કહી શકાય ચાવીરૂપ શબ્દો એને કહી શકાય એટલે કે જ્યારે આઇડેન્ટિફાય ફંક્શનનો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે મે અને માઇટ જો આપવામાં આવેલ હોય તો તે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનું વાક્ય છે એમ તમે કહી શકો છો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે વાક્ય રચના સેન્ટન્સ પેટર્ન અહીં આપવામાં આવેલ છે જેમ કે શરૂઆત જે છે સબ્જેક્ટ એટલે કે કર્તાથી થાય ત્યારબાદ મે અથવા માઇટ ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ મતલબ કે વી વન ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આ પ્રમાણેની એની વાક્ય રચના હોય છે જોઈએ ત્યારબાદ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ તો કે રવિ મે સ્પીક ઇંગ્લિશ ઇન ધ મીટિંગ તો કે રવિ મીટિંગમાં કદાચ અંગ્રેજી બોલશે અંગ્રેજી બોલશે જ એવું ફિક્સ કહી શકાય નહીં પરંતુ કદાચ અંગ્રેજી બોલશે તો એક આ સંભાવના અને કહી શકાય જે સંભાવના જે છે એ મેં દ્વારા સૂચવવામાં આવેલ છે જોઈએ ત્યારબાદ નંબર ટુ તો કે વિવેક ઇઝ વેરી હેવી વિવેક ખૂબ જ ભારે છે વજનદાર છે હી મે નોટ રન કદાચ તે દોડશે નહીં આ પણ એક સંભાવના છે વજનદાર છે એટલે એની સંભાવના શું તો કે કદાચ તે દોડશે નહીં તો હી મે નોટ રન જોઈએ ત્યારબાદ નેક્સ્ટ નંબર થ્રી કે વિજય વોજ નોટ ફીલિંગ વેલ વિજયને સારું લાગતું હતું નહીં વિજય નોટ વેલ હી ગો હોમ તે વહેલો ઘેર જતો રહ્યો હોત તો અહીં તમે જોઈ શકો છો કે મેને બદલે માઇટનો ઉપયોગ કરવામાં આવેલો છે જ્યારે અનુસંધાનમાં વાક્ય જે હોય તે ભૂતકાળનું આપવામાં આવેલું હોય તો મેનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે માઇટ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવે છે તો અહીં જો એ જ આપવામાં આવેલું હોત તો અહીં ને બદલે તમે મેનો ઉપયોગ કરવાના હતા એટલે કે ભૂતકાળના સંદર્ભમાં વાત હોય તો સંભાવનાના સંદર્ભમાં સંભાવના દર્શાવવા માટે મેને બદલે માઇટનો ઉપયોગ કરવામાં આવશે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે અહીં એક્ઝામ્પલને ધ્યાનમાં રાખી એક્સરસાઇઝ આપવામાં આવેલ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો કે વાક્યને પૂર્ણ કરો હવે વાક્યને પૂર્ણ કેવી રીતના કરવાનું છે તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનથી વાક્યને પૂર્ણ કરવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો કે વાક્ય આપવામાં આવેલું છે આઈ ડોન્ટ લાઈક સાયન્સ તો કે મને વિજ્ઞાન ગમતું નથી હવે મને વિજ્ઞાન ગમતું નથી તો હવે આગળ સંભાવનાઓ વ્યક્ત કરવા માટે તમે કેવું વાક્ય બનાવી શકો તો કે કદાચ હું સામાન્ય પ્રવાહ જોઈન્ટ કરીશ કદાચ હું જે જનરલ સ્ટ્રીમ જે આવે એમાં હું કદાચ જોડાઈશ આવી રીતના તમે વાક્યને તમે પૂર્ણ કરી શકો છો તો એનો જવાબ કંઈક આ પ્રમાણે લખી શકાય જેમ કે આઈ મે જોઈન જનરલ સ્ટ્રીમ તો કે કદાચ હું સામાન્ય પ્રવાહમાં જોડાઈશ કારણ કે સામાન્ય પ્રવાહની અંદર વિજ્ઞાન આવતું નથી એટલે કે સાયન્સ સ્ટ્રીમ એટલે કે સાયન્સ ગમતું નથી વિજ્ઞાન ગમતું નથી તો હવે સંભાવના શું તો કે આઈ મે જોઈન જનરલ સ્ટ્રીમ તો કે કદાચ હું સામાન્ય પ્રવાહમાં જોડાઈશ આ પ્રમાણે તમે અધૂરા વાક્યને પૂર્ણ કરી શકો છો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે નંબર ટુ મંથન ઇઝ ગેટિંગ લેટ તો કે મંથનને મોડું થઈ રહ્યું છે હવે મોડું થતું હોય તો ચાલતા ચાલતા જઈ શકાય નહીં હવે મોડું થઈ રહ્યું હોય તો સંભાવનાઓ શું તો કે કદાચ બાઇક લઈને જશે અથવા તો એ પ્લેનમાં જશે અથવા તો કોઈ ટેક્સી ભાડે કરી લેશે વગેરે વગેરે સંભાવનાઓ હોઈ શકે જોઈએ કેવી રીતના વાક્યને પૂર્ણ કરી શકાય તો કે આ પ્રમાણે જવાબ લખી શકાય હી મે હાયર હાયર એટલે કે ભાડે રાખવું હી મે હાયર અ ટેક્સી અપ ટુ હેસ ઓફિસ તો કે તે તેની ઓફિસ સુધી કદાચ એક ટેક્સી ભાડે કરશે તો કે મંથનને મોડું થઈ રહ્યું છે એટલે માટે તેની ઓફિસ સુધી કદાચ તે ટેક્સી ભાડે કરી લેશે આ પ્રમાણે તમે અધૂરા વાક્યને તમે પૂર્ણ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે ઈજ આપવામાં આવેલું હતું એટલા માટે અહીં મેનો ઉપયોગ કરવામાં આવેલો છે પરંતુ જો મંથન પછી અહીં ઈજને બદલે વોજ આપવામાં આવેલું હોત તો સંભાવના વ્યક્ત કરવા માટે અહીં મેને બદલે તમે માઇટનો ઉપયોગ કરવાનો થાય જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે નંબર થ્રી ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ તો કે આકાશ ભરેલું છે શેનાથી તો કે ઓફ ડાર્ક ક્લાઉડ્સ તો કે કાળા વાદળોથી આકાશ ભરેલું છે હવે કાળા વાદળોથી આકાશ ભરેલું હોય તો એની સંભાવનાઓ શું હોઈ શકે હવે તો કે કદાચ હમણાં જ વરસાદ વરસે કદાચ હમણાં જ વરસાદ પડવા લાગશે આવી સંભાવનાઓ કહી શકાય તો એને અંગ્રેજીમાં તમે જવાબ કંઈક આ પ્રમાણે લખી શકો ઇટ મે રેઈન શૂન ઇટ મે રેઈન શૂન કદાચ હમણાં જ વરસાદ વરસશે તો આ એક સંભાવનાઓ અને કહી શકાય જે તમે જેવી પરિસ્થિતિ જે છે સ્ટેટમેન્ટ જેવું આપવામાં આવેલું હોય છે એને આધારે સંભાવનાઓ વ્યક્ત કરતું વાક્ય તમારે લખવાનું હોય છે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે અવ ટીચર વોઝ એંગરી અવ ટીચર વોઝ એંગરી તો કે અમારા ટીચર ગુસ્સામાં હતા હવે ટીચર ગુસ્સામાં હોય તો એની સંભાવનાઓ ઘણી બધી હોઈ શકે કે હવે પછી નેક્સ્ટ હવે શું થશે તો શું સંભાવના હોઈ શકે જો ટીચર ગુસ્સામાં હોય તો કદાચ હોમવર્ક પણ વધારે આપણને આપી શકે કદાચ આપણે ઠપકો પણ આપી શકે કદાચ આપણને પનિશમેન્ટ જે કહી શકાય તો સજા પણ કદાચ આપણને આપી શકે તો આવી આવી સંભાવનાઓ હોઈ શકે તો તમે તમા આ વાક્યને તમે અધૂરા વાક્યને તમે એક્સપ્રેસિંગ પોસિબિલિટીથી કંઈક આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકો છો જેમ કે અવર ટીચર વોઝ એંગરી શી માઇટ ગીવ અસ પનિશમેન્ટ તો કે તેણી કદાચ આપણને સજા આપી હોત ટીચર ગુસ્સામાં હતા કદાચ તેઓએ આપણને સજા આપી ન હતી ગુસ્સામાં હતા સજા આપવાની સંભાવના આને કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમે મેં અને માઇટ દ્વારા એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનને તમે સૂચવી શકો છો તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઈકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે